નવસારી જિલ્લામાં ભારે પવન સાથે ધોધમાર વરસાદ થયો છે. ઉપરવાસમાં ભારે વરસાદથી પૂર્ણા નદીમાં પાણીની ભરપૂર આવક થઈ છે. સાથે જ કુરેલ સુપા ગામને જોડતા લો લેવલ બ્રિજ પાસે નદીનું પાણી પહોંચી ગયું છે. અકસ્માત નિવારવા તંત્રએ બ્રિજ પરનો માર્ગ બંધ કર્યો છે. બ્રિજ બંધ કરાતા લોકો 10 કિલોમીટર ફરવા જવા મજબૂર બન્યા છે. છેલ્લા 24 કલાકમાં જિલ્લામાં 8.5 ઇંચ વરસાદ ખાબક્યો હતો. ભારે વરસાદને લઈને 14 ગામના રસ્તા પણ બંધ કરવાની ફરજ પડી છે. નવસારી જિલ્લામાં ભારે પવન સાથે ધોધમાર વરસાદ વરસ્યો છે. નવસારી જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં અંદાજે 8.5 ઇંચ જેવો વરસાદ પડેલો હતો. 214 મિલીમીટર પડેલ હોવાથી અમુક ગ્રામ્ય વિસ્તારના રસ્તાઓ બંધ થઈ ગયા છે. એમાં કુલ પંચાયત વિભાગના આરએનબી પંચાયત હસ્તકના કુલ 14 ગામો, જેમાં જલાલપુર, અબ્રામા અને ગણદેવી સાઈડના રસ્તાઓ ઓવરટોપિંગને હિસાબે બંધ થયા છે. તેમજ ભારે પવનને હિસાબે રાતના અમુક ઝાડો પડી જવાથી સવારના 3 કે 4 રસ્તાઓ મોગર સાઈડના બંધ થયેલા હતા, પરંતુ આરએનબી દ્વારા આ ઝાડો હટાવી અને રસ્તાઓ પુનઃ ચાલુ કરાવ્યા છે. પરંતુ જ્યાં ઓવરટોપિંગ છે ત્યાં પાણી ઓછું થઈ જાય ત્યાં સુધી આ રસ્તા બંધ કરવાની અત્રેથી સૂચના આપવામાં આવી છે. જિલ્લા કંટ્રોલ રૂમ ચાલુ છે. કલેક્ટર સાહેબના માર્ગદર્શન હેઠળ સમગ્ર ડિઝાસ્ટર ટીમ જિલ્લાની પરિસ્થિતિ ઉપર નજર રાખે છે. આવતા 2 દિવસો દરમિયાન પણ ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું હોય આગાહીમાં દરેક તાલુકામાં ડેપ્યુટી કલેક્ટર કક્ષાની વ્યક્તિ લાયસન અધિકારીને પરિસ્થિતિની સમીક્ષા કરવા માટે સૂચના આપેલ છે. અને કોઈ પણ જાનહાનિ ના બને તે માટે જો થોડા બી વધારે પાણી ભરાઈ જાય તો સ્થળાંતરની પ્રક્રિયા પણ હાથ ધરવા માટેની તંત્રની તૈયારી છે.